એ તો હવે સર્વસામાન્ય બાબત છે કે સમગ્ર વિશ્વના દેશોના એકબીજા સાથેના બગડતા સંબંધોમાં જો દેશના નાગરિકો સુરક્ષિત રહી ને શાંતિથી સુખ સમૃદ્ધિ માણી શકતા હોય તો એ આપણા દેશના સૈનિકોને લીધે જ છે. પરંતુ આજ દેશના સૈનિકોની અપંગતા, શહાદત અને ત્યારબાદ એમના પરિવારની દુર્દશા ઓહ, વિચાર જ ભયાનક છે. જુઓ, આ આટલો ભયાનક વિચાર છે સાહેબ, ક્યારેક એ શહીદ થતા સૈનિકો કે કાયમ માટે અપંગ થતા સૈનિકોના પરિવારની હાલત જુઓ ને, અરે જુઓ નહીં, ટીવી પર સાંભળો ને, તો પણ એ ભયાનકતાનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. તો જુઓ, અનુભવો અમારા સ્ટાન્ડર્ડ 9th ના સ્ટુડન્ટ્સ દ્વારા પ્રસ્તુત. પાપા, આપ જબ જાતે હો ના તો મુજે અચ્છા નહીં લગતા, મુજે ડર લગતા. બેટા, તેરે પાપા જલ્દી વાપસ આ જાયેંગે. માં, અગર પાપા જલ્દી વાપસ નહીં આયે તો મેં ઉસસે કભી બાત નહીં કરૂંગા. બેટા, મેં જલ્દી હી વાપસ આ જાઉંગા. પ્રોમિસ? પ્રોમિસ. પાસ આયે દૂરિયાં ફિર ભી કમ ના હુઈ, એક અધૂરી સી હમારી કહાની રહી. આસમાં કો જમી યે જરૂરી નહીં, જા મિલે જા મિલે ઇશ્ક સચ્ચા વહી, જિસકો મિલતી નહીં મંઝિલે મંઝિલે. માં, મુજે ભૂખ લગી હૈ, કુછ ખાને કા હો તો દો ના. બેટા, મે લાતી હું, તબ તક તું ટીવી દેખ. હા માં. આજ કી તાજા ખબર, હમારે સૂત્રો કે અનુસાર અભી અભી પતા ચલા હૈ કે પાકિસ્તાન સે બમ્બારી શરૂ હો ગઈ હૈ ઓર ઉસમે હમારે કુછ જવાન શહીદ હો ગયે હૈ. હેલો, ક્યા આપ લેફ્ટેનન્ટ કુલદીપ સિંહ કે બેટે બોલ રહે હૈ? ક્યું, ક્યા હુઆ? હમે બહોત દુખ કે સાથ આપકો કહેના પડ રહા હૈ કે આપકે પાપા જંગ મે લડતે લડતે શહીદ હો ગયે. રંગ થે નૂર થા જબ કરીબ તું થા, એક જન્નત સા થા યે જહાં. વક્ત કી રેત પે કુછ મેરે નામ સા લિખ કે છોડ ગયા તું કહાં. હમારી અધૂરી કહાની, હમારી અધૂરી કહાની, હમારી અધૂરી કહાની, હમારી અધૂરી કહાની. પાપાને દેશ કી સેવા કરતા કરતા